ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં પહેલા બે લાઇકનો પ્રેસ કરો જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે જોઈ શકશો વિડિયો સૌથી પહેલા નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ આખા વિશ્વમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને આપણા ગુજરાતમાં પણ ત્રણ મે સુધી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે આ લોકડાઉનમાં ફક્ત જીવન જરૂરી વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે એવું નરેન્દ્ર મોદી દ્વારા એલન કરવામાં આવ્યું હતું ત્યારે મિત્રો જે વ્યક્તિઓ વ્યસનના બંધાણીઓ છે જેમને વ્યસન કર્યા વગર નથી ચાલતું તેવા લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે કારણ કે હાલ બધી જ પાન મસાલા અને ગુટકાની દુકાનો બંધ હોવાથી આવા વ્યસનીઓ મજબૂરીમાં કાળાબજારી કરતા લોકો પાસેથી ગુટકા અને તમાકુ ખરીદી રહ્યા છે ત્યારે આવા લોકો ગુટકા અને પાન મસાલાની કાળાબજારી કરી જે પહેલાં ગુટકા કે પાન મસાલાનો ભાવ હતો તેનાથી ત્રણથી ચાર ગણો ભાવ વધારે લઈ રહ્યા છે ત્યારે હાલ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જે વ્યક્તિ આવા પાન મસાલા અને ગુટકાની કાળાબજારી કરતો હતો તેનો રિ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આવી રીતે ગુટકાની કાળાબજારી કરતો વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે કારણ કે તે વ્યક્તિએ જે પણ લોકોને કાળાબજારી કરી અને ગુટકા અને પાન મસાલા વેચ્યા હતા તેવા બધા જ લોકોની હાલ તપાસ કરવામાં આવી રહી છે જેમાંથી એક મહિલાની પણ તપાસ કરવામાં આવી હતી તો ત્યારે તેનો પણ રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો હતો અને હાલ બીજા પણ જે લોકો આ કાળાબજારી કરનાર વેપારીના સંપર્કમાં આવ્યા હતા તે બધા જ લોકોની હાલ તપાસ ચાલી રહી છે તો મિત્રો આવી રીતે જે વેપારી કાળાબજારી કરી રહ્યો હતો તેને તેનું પરિણામ મળી રહ્યું છે એટલે કે તેને જે કાળાબજારી કરીને જે પૈસા કમાયા હતા તેની સજા તેને ભગવાને આપી દીધી છે તો મિત્રો તમે આના વિશે કંઈ કહેવા માગતા હોય તો કોમેન્ટ કરી શકો છો તો બસ મિત્રો અમારા આ વિડીયો માટે આટલું જ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને